ભાયાવદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં માળા વિતરણ કરીને દરેક વિદ્યાર્થીને ચકલીનો માળો કેમ બનાવવો, ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો, ઘર આંગણે ચકલીની સાર સંભાળ કેમ રાખવી તેની વિશેષ સમજણ આપી અંદાજે 15,000 જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી છે કે આપણા ઘરે સારા પ્રસંગો હોય, બાળકોના જન્મ દિવસે, બાળકોના લાડવા પ્રસંગે, બાળકોના જન્મ સમયે સાદા બોક્સની જગ્યાએ ચકલીના માળામાં પેંડા ચોકલેટ વિતરણ કરવા, લગ્ન પ્રસંગે ચકલીનો માળા સ્વરૂપે લગ્નની કંકોત્રી બનાવી, લગ્નની એનિવર્સરી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, ઘરના લોકોને સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે તેમજ કાન ગોપી ભાગવત સપ્તાહમાં ચકલીના માળા વિતરણ કરવા, ચાલો બધા ભેગા મળી વિશ્વ ચકલી દિવસ એક નહીં પરંતુ 365 દિવસ ઉજવણી કરીએ તેમ જણાવ્યું હતું. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ 2024 અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના 25 જેટલી સ્કૂલો અને 20 જેટલા ગામડાઓમાં દરેક કૂકમાં ચકલીઓનો માળો લગાડ્યો. ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે. ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ. આપણા ઘરે બાળકોના જન્મદિવસ હોય, સારા પ્રસંગો હોય, સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ. અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાન ગોપી છે કે તુલસી વિવાહ કે એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ. અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ. અને આપણે મારી દીકરીએ એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો, સ્પેરોસ કેન સેવ અસ. જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે. તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો, વી સેવ સ્પેરો, આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ. મેરે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ, મેરે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ, મેરે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ, મેરે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ. શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. ગુજરાત સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોક જાગૃતિને લઈને એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં દરેક નાના મોટા ગ્રાહક કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવ્યા હતા
અને છેતરપિંડી કરનારાઓ ઉપર કેવી કેવી સજાઓ કરાવવી તેમજ કઈ કઈ જગ્યા ઉપર આના માટે ફરિયાદો કરવી તેવી તમામ પ્રકારની જાણકારી લોકોને આપવામાં આવી હતી. તેમજ ઉપલેટા ના નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ અને છેતરપિંડીથી બચવા લોકોને ઉપાય બતાવવામાં આવ્યા. તો સાથે સાથે આ સેમિનારમાં આવનારી ચૂંટણીને ધ્યાને લઈને મામલતદાર ધનવાણી દ્વારા નવા યુવા મતદારોને પોતાનો કિંમતી મત કોઈ પણ લોભ લાલચ કે ધર્મ જાતપાત ભૂલીને વધુમાં વધુ મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે ઉપલેટામાં ભરતભાઈ રાણપરિયાને 20 વર્ષ પૂર્ણ થતા રાજકોટ સુરક્ષા મંડળ અને તમામ અધિકારીઓ દ્વારા તેમનું ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા મામલતદાર, ઉપલેટા પીઆઈ, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારો, લોક ગાયક માલદેભાઈ આહિર સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું રામજીભાઈ માવાણી, માજી સંસદ સભ્ય છું. મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી માજી સંસદ સભ્ય છે. આજે ઉપલેટાની અંદર બહુ અગત્યના મુદ્દા ઉપર આજે સેમિનાર યોજાયો છે. આપણે સૌએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાઇનની બાબતમાં સૌએ સાંભળ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે એમને એમના હક અધિકારો રાઇના અનુસંધાનમાં શું છે. એ અનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ, દિલ્હીથી મહેમાનો આવ્યા છે. આપણે સૌ મોબાઈલ, લેન્ડલાઈન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નેટવર્ક, ફેસબુક, વોટ્સઅપ વધુ વાપરીએ છીએ. એમને કેવી રીતે સેવા આપવી જોઈએ, કેવા પ્રકારની સેવા આપવી જોઈએ, એમાં વિવાદ થાય તો શું થઈ શકે, એમના ફરિયાદોનો ઉકેલ થાય કરવાનો હોય તો શું થઈ શકે, બધી જ વસ્તુ આજે અમે ઓપરેટરના મિત્રોને આપવા માટે આવ્યા છીએ. ઓપરેટરના મિત્રો સૌ રાઈની બાબતમાં જાગૃત થાય, એમના હક અધિકારો માટે જાગૃત થાય, એટલા માટે કે ટેલિકોમ, પોપ્યુલર, મોબાઈલ ફોન એ અત્યારે ઘરે ઘરે એક એક મેસેજ આપણે સાંભળે છે અને આ વાપરનારના હકના અધિકારોને ખબર નથી, એવા હક અધિકારોને માહિતી અમે આજે આપવા આવ્યા છે. રાઈ તરફથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ટેલિકોમ પ્રદ્યોગિકી ઓથોરિટી દિલ્હીમાં સંકલિત છે. અમારી સંસ્થા ટ્રાઈની સાથે ટેલિકોમ પ્રદ્યોગિકી ઓથોરિટી સાથે સંકળાયેલી છે. એના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ આપણી વચ્ચે આજે આવી જાય છે. હું ઉપલેટાના નાગરિકોને વિનંતી કરું છું કે એમના હક અધિકારો માટે જાગૃત બને અને કઈ ફરિયાદ હોય તો અમને સૌને ટેલિફોન બાબતની કોઈ ફરિયાદ હોય તો અમને સૌને આપે. જય હિન્દ. ધાનેરામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા ધાનેરાની કરિયાણાની દુકાનમાંથી એક્સપાયર ડેટની ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ પકડી પાડવામાં આવી. તેલ, ઘી, મસાલા, પાપડ જેવી 35 જાતની એક્સપાયર ડેટની ચીજ વસ્તુઓ પકડી પાડવામાં આવી, પરંતુ દુકાનદાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના માલને ડિસ્પોઝ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગ દ્વારા ગોદડી ગોટીવાળી હોય તેમ લાગી રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં. ધાનેરામાં તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જેને જે વેચ્યું હોય તે વેચે, જેવું વેચવું હોય તેવું વેચે, અમારે શું, તેવું જ કંઈક ઘડાયું હોય તેમ લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ધાનેરામાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે સ્ટ્રોંગ રૂમ અને બુથની મુલાકાત લીધી. લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે ત્યારે જિલ્લા કલેક્ટરે ધાનેરા મામલતદાર કચેરી અને એસડીએમ કચેરીની મુલાકાત લીધી. ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જેને લઈને ધાનેરામાં આવેલ KR આંજણા કોલેજ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમ અને અલગ અલગ પ્રકારના રૂમોની તપાસ કરવામાં આવી હતી અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની કાળજી રાખવામાં આવી છે. સાથે સાથે ધાનેરામાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે બુથનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ચુસ્તપણે કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને ચૂંટણી કાર્ડ નીકળ્યા છે કે નહીં તેવી વાતચીત કરી. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને કહ્યું કે આ વખતે જરૂરથી મતદાન કરજો અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરજો. સાથે સાથે ધાનેરા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને બહેનોનું મતદાન ગત ચૂંટણીમાં ઓછું થયું હતું એટલે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરવા માટે બહેનોને કલેક્ટર સાહેબે જણાવ્યું હતું અને વધુમાં કલેક્ટર વરુણકુમારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે લોકો વધુમાં વધુ મતદાન કરજો અને કરાવજો તેમ જણાવ્યું. ધાનેરાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ સાહેબે સૌપ્રથમ ધાનેરા મામલતદાર કચેરીમાં બનાવેલ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેની સાથે ધાનેરા SDM સાહેબ
તથા મામલતદાર સાહેબ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ધારેરાના બુથ અને સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. તમારે જેના લગ્ન કરાવવા છે ને અહિયાં તમે વર અને વધુ ને સાથે લેતા આવજો, અહીંયા સાથે મતદાન કરો. અને બર્થડે વર્ષે હશે તો લાવજો, અહીં કેક કટિંગ પણ કરાવી દેજો. આપણે આ મતદાન આપણે આ મથકમાં મહિલાઓ ઓછી આવે છે, કેમ આવે ઓછી? તો આપણે બધાને બોલાયા છે, અને કેમ મહિલાઓ ઓછું મતદાન કેમ કરે? લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આજે ધાનેરાની મુલાકાતે છો, શું ગુજરાતની અંદર આગામી 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 7 મેના રોજ સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતની અંદર મતદાન કરવામાં આવશે. એની તૈયારી ની પ્રાથમિક રિવ્યૂ કરવા માટે આજે ધાનેરા ખાતે સમગ્ર ટીમ સાથે સ્ટ્રોંગરૂમ છે અને મારું વિતરણ કેન્દ્ર છે, મતદાન મથકો છે, એની અમુક વિઝિટ રાખી છે. અને હું અહીંથી બધા ધાનેરાના અને તમામ બનાસકાંઠાના લોકોને અપીલ કરીશ કે આ વખતે મોટીમાં મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન આપો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એગોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો. મહિલા પોતાની 6 વર્ષીય બાળકી સાથે એક્ટિવા પર બેસે છે અને તે જ સમયે પાછળથી આવેલો શખ્સ મહિલાના એક્ટિવાની પાછળ બેસી અચાનક મહિલાને ગળેથી પકડીને છેડતી કરે છે. જો કે સમગ્ર ઘટના બાદ તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને સીસીટીવીમાં છેડતીની ઘટના કેદ થઈ. જો કે પીડિત યુવતીએ તેની છેડતી કરનાર નક્ષત્ર સોસાયટીમાં રહેતા ભરત પ્રવીણચંદ્ર ઠક્કર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસના કહેવા પ્રમાણે શખ્સ માનસિક અસ્વસ્થ છે, તો બીજી તરફ મહિલાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને પોલીસ કેસ રફેદફે કરવા માંગતી હોવાના આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એગોલા રોડ પર આવેલી એક સોસાયટીમાં 4 દિવસ અગાઉ એક મહિલાની છેડતીની ઘટના સામે આવી હતી. મહિલા પોતાના પરિવાર સાથે મંદિરે જવા માટે 6 વર્ષીય દીકરીને લઈને એક્ટિવા પર બેઠી અને તે જ સમયે તેની પાછળથી આવેલા શખ્સે મહિલા સાથે છેડતી કર્યાની મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસે સોસાયટીના સીસીટીવી ખાંગોલ્યા તો છેડતી કરનાર શખ્સ એગોલા રોડ પરની જ નક્ષત્ર સોસાયટીનો ભરત પ્રવીણચંદ્ર ઠક્કર હોવાનું સામે આવતા મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે તેની છેડતી કરવા અને જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાવી. જો કે આ ઘટનાને 4 દિવસ વીતી ગયા હોવા બાદ પણ આરોપીની અટકાયત કરાઈ નથી. જો કે આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેડતી કરનાર શખ્સ માનસિક રીતે અસ્વસ્થ છે અને તે હોસ્પિટલમાં એડમિટ છે, પરંતુ 4 દિવસ બાદ પણ આરોપીની પોલીસ અટકાયત ન કરતા મહિલાએ પોલીસની કામગીરી સામે જ સવાલો ઉઠાવ્યા અને કહ્યું છે કે પોલીસ કેસ રફેદફે કરવા માંગે છે. જો કે પીડિત મહિલાએ તો ન્યાયની ગુહાર લગાવી છે, પરંતુ અત્યાર સુધી તો આરોપીની પોલીસ અટકાયત કરી શકી નથી. ત્યારે પોલીસ ક્યારે આરોપીની અટકાયત કરે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું રહ્યું.
મારો બનાવ એવો બન્યો કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી 12:30 વાગે જમી, અને અમે મારા સસરાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે, અને જેવી એક્ઝેક્ટ 1:15 હું બહાર ઘરની બહાર નીકળી, એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દે, અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા. અને આ બનાવ એવી રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો, જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઠણી સાથે એને ફોસીની સજા આપે ને એવી રીતના દબાઈ જ દીધો. અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ, મારાથી કશું થયું ના, મારી બેબલીએ બધાને ભેગા કર્યા, અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને એક મિનિટ બી એને ના છોડીને. એના માણસો આવ્યા, સોસાયટીના બી આવ્યા, પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી. અને આથી બી મેં કીધું બચાવ, પણ કોઈએ મને કશું કર્યું નહીં. અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી, તે લોકોએ મને પાણી પાયું, મને સેવા કરી, અને એ લોકોએ મને થપેડી. એમ કીધું બેટા તું ચિંતા ના કર, પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે, ચૂપચાપ બેસી જા, તો એવો અમે કયો ગુનો કર્યો? આજે મારી જોડે થાય છે, કાલે કોઈ બી બીજા જોડે થાય, કોણ જિમ્મેદારી લેશે? આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો, કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો. અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવ્યા. આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે, તો એ લોકો બીજાને કેવી રીતે ઓળખ્યા? જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા, તો મને કેમ મદદ ના કરી? કોઈ વ્યક્તિ મારા ઘેર આવીને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને કે તમારા બૈરાન શું થયું શું નહીં થયું. સામેવાળા રાજુભાઈ ઠક્કર હે ને, એમનો આ સાળો હતો. એકચ્યુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ, કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય. પણ આ દિવસ એમના ઘરે 15-17 જણા બેઠા હતા. આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ઘોડો કઈ રીતે બહાર નીકળે. એ લોકોને એના કેડે 5 મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચીકારી પાડી ને ત્યારે એ લોકો બહાર આવ્યા, ત્યાં સુધી કોઈ નહીં આવ્યું. એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈને જાય તો ઘોડાને પહેલા પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે? સીસીટીવી ફૂટેજ ની અંદર બધું જ દેખાય, મતલબ બોલતી નહીં તો બી તમે એવું હોય તો સીસીટીવી કેમેરા ચેક કરો, એની અંદરથી તમને બધું જ પ્રૂફ મળી જાય. જો બધા એમ કહે કે ઘોડો હોય તો પછી 15 દિવસથી બધા કહેવાનું હોય કે 15 દિવસથી સોસાયટીમાં આવતો હતો, તો પછી એનું ચેક કરો તમે કે 15 દિવસથી કયો જતો હતો ને કયો નહોતો. તો એ લોકો મને શું કહે કે તમને પ્રેમ કરતો હશે, કઈ રીતે મને પ્રેમ કરે, મારું નામ એને આવડ્યું જ કઈ રીતે? પોલીસ દ્વારા બધું કર્યું, પણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા એટલે તરત એ પોલીસ ત્યો આગળ જઈ અને એને પૂછ્યું તો કે એ તો અંદર પેક થઈ ગયો ને, તો ગોડો થઈ ગયો હોય. એટલે પોલીસ વાળા આવીને મારા ઘરવાળાને મારા પરિવારને એમ કીધું કે હવે એમ કે તમારે શું વિચારે, નકર સમજીજો. તો એવો તો મેં કયો ગુનો કર્યો? આજ મારી હંગાત થાય, કાલ કોઈ બી સ્ત્રી હંગાત થાય. અને પોલીસ વાળાને જ્યારે બી ફોન કરો તો અમારી ફાઇલ અમે મૂકીએ ને એટલે ધીરે ધીરે કાર્યવાહી થાય. તો એ દિવસ હું મરી ગયો તો કોણ જિમ્મેદારી થોત? મારા છોકરા રોડ ઉપર આવી જો તે દિવસ. અને તો બી સોસાયટી વાળા એમ કહે કે એ એમના સામે વાળા શું કે તમારે કેસ કરવો હોય જે કરવું હોય ને કરી લેજો, અમે જોઈ લેહો તમને. આ બનાવ શનિવારે બપોરે 1:15 ના ગાળામાં બનેલો. હું બિઝનેસના કારણે મહેસાણા ગયેલો હતો, પછી મારા ઉપર ફોન આવ્યો ઘરેથી કે ભાઈ આવો બનાવ બન્યો છે. હું તાત્કાલિક મહેસાણાથી ઘરે આવ્યો. ઘરે આવીને પહેલાં મેં જોયું, પહેલાં હું વિડીયો જોઈ લઉં વિડીયોમાં શું છે. વિડીયોમાં જોયું એટલે મને 100% એવું લાગ્યું કે ભાઈએ શેઠથી જ કરી છે, બરાબર છે. પછી અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન જઈ અને મેં પોલીસને વિડીયો બતાવ્યો એટલે પોલીસે એમને માણસો ત્યાં પોલીસ મોકલી, અને પછી અમને આવીને કીધું કે એ તો ગાંડો છે. મેં ગાંડો હોય કે ગમે તે હોય, અમારે જોવાનું નથી, અમારે FIR ફડાવી છે. પછી અમે પ્રેશર આપ્યું કે મારે FIR ફડાવી છે એટલે પછી પોલીસે FIR ફાડી. પણ FIR ફાડવા છતાં બી આજે 4 દિવસ થઈ ગયા છે, પણ કોઈ પગલાં લીધા નથી. અને એના કારણે કરીને મેં બી 1-2 વખત પોલીસ સ્ટેશન ફોન કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મહિના મહિનાની સાહેબને તો ફાઇલો પેન્ડિંગ છે, આ બધું ડોક્યુમેન્ટને પ્રૂફ બધું અમારે કરવું પડશે. હવે વિડીયો રેકોર્ડિંગ છે, એનાથી મોટું પ્રૂફ તો પોલીસને શું જોઈએ છે એ અમને ખબર નથી, બરાબર છે. એમ છતાં બી આજે ના કીધું એટલે પછી અમે આજે કલેક્ટર અને SP સાહેબને આવેદન પત્ર આપવા માટે આવેલા છીએ. ચાલુ કરી રહી હતી તે સમયે તેની બાજુમાં રહેતા ભરતભાઈ પ્રેમચંદ્ર ઠક્કરે એક્ટિવાની પાછળ બેસી અને તેને પાછળથી ગળું દબાવી અને તેની છેડતી કરી વગેરે મતલબની
ફરિયાદ આપેલી છે, જે આઈપીસી કલમ 354 અને 300A 294 ખ વગેરે મુજબ દાખલ કરી છે. અને આરોપી એરેસ્ટ કરવા માટે જ્યારે આપણે ટીમ ત્યાં ગયેલી ત્યારે એવું જાણવા મળેલું કે ભાઈ આને માનસિક કોઈ રોગ હોય, જેથી તેની હોસ્પિટલમાં એ દાખલ છે. અને જો આ ભયજનક વ્યક્તિ પાગલ જો આવું કૃત્ય કરી અને સમાજમાં થોડું એને હિસાબે ભય રહેતો હોય તો પછી તેને આપણે કોર્ટને એવો રિપોર્ટ કરીશું કે ભાઈ આને પાગલખાનામાં મૂકી આપવો જોઈએ. પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરી રહી છે? હાલ તો તપાસમાં આરોપી એરેસ્ટ કરવાનો હોય છે, પણ આરોપી રચના હોસ્પિટલમાં દાખલ છે તો જ્યારે મુક્ત કરવામાં આવે તો તેને પછી પાગલખાનામાં આગળ મૂકવા માટે આપણે રિપોર્ટ કરશું કોર્ટને. પાલનપુરમાં ધોળે દહાડે યુવતી છેડતીનો બીજો બનાવ સામે આવ્યો. પાલનપુર કલેક્ટર કચેરીના બગીચામાં યુવકે યુવતીની છેડતી કરીને મોબાઈલ તોડ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે. યુવક છેડતી કરી ભાગવા જતા યુવકને હોમગાર્ડ સિક્યોરિટીએ પકડી લીધો, ત્યારે કલેક્ટર કચેરીના બગીચામાં યુવતીની છેડતી કરી યુવતીને પકડી તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. સવારના સમયે એગ્યુલા રોડ પરની સોસાયટીમાં પણ એક મહિલા સાથે છેડતીની ઘટના બનવા પામી હતી, ત્યારે પાલનપુરમાં યુવતીઓની છેડતીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસના પેટ્રોલિંગ સામે અનેક સવાલો પણ ઉભા થયા છે. સાહેબ સોરી હો, સાહેબ ઓળખે છે એમને? હું નહીં ઓળખતી પણ એમને. તું કેવી રીતે ઓળખે? સાહેબ મારા બેના વચ્ચે પ્યાર થયો છે. મારે કોઈ એવું નહીં, મારે મેરેજ થયેલા છે, મારું નાનું છોકરું એ ઘરે. સાહેબ તું નહીં બોલતો, લાગે છે કારણ છે. મારે તમે વરસનું છોકરું એ ના કે મારું છે, મારું આધાર કાર્ડ. નીરજ સોલંકી ચો આગળ રે ભાઈ, ઓ વધારાના માણસો ચો રે, બીજા બધા જતા. સોનબાગ સોનબાગ રે, ભાભર માર્કેટ યાર્ડમાં જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં જીરાની આવક ડબલ થઈ ગઈ છે, ત્યારે આજે 700-800 બોરીની જીરાની આવક જોવા મળી. ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોની નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોની ખેત પેદાશોની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાભર માર્કેટ યાર્ડમાં છેલ્લા 10 દિવસથી જીરાની આવકમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ભાભર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવો મળી રહે તે માટે ભાભર એપીએમસી પારદર્શક હરાજી કરીને ખેડૂતોને સારા ભાવો મળી રહે તે હેતુથી હાલ જીરાની સીઝન ચાલી રહી હોય તે દરમિયાન ભાભર માર્કેટ યાર્ડમાં જીરાના ઢગલે ઢગલા જોવા મળ્યા. રોજની 700-800 બોરી જીરાની આવક જોવા મળી રહી છે, ત્યારે અગાઉ 5 વર્ષ પહેલા ભાભર માર્કેટ યાર્ડમાં જીરાની 200-300 બોરીની આવક હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી જીરાની આવકનો રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો. હાલ રોજની 700-800 બોરી જીરાની આવક છે, તેમજ ભાભર માર્કેટ યાર્ડમાં જીરાનો 20 કિલોનો ભાવ 4,500-4,800 રૂપિયા ખેડૂતને આપવામાં આવી રહ્યો છે. જીરાનો સારો ભાવ મળતો હતો, સપ્તાહમાં 5,800 રૂપિયાનો ઊંચો ભાવ જોવા મળ્યો હતો. અન્ય તાલુકાના ખેડૂતો પણ ભાભર માર્કેટ યાર્ડ તરફ આકર્ષાયા એવી વેપારી મિત્રોએ જણાવ્યું હતું. ભાભર માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભાભર માર્કેટ યાર્ડમાં જીરાની ડબલ આવક જોવા મળી રહી છે, તેમજ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે એપીએમસી દ્વારા સ્ટાફની હાજરીમાં હરાજી કરવામાં આવે, તેમજ સારા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તેમજ માર્કેટ યાર્ડના વેપારી દયારામભાઈ ઠક્કરે જણાવ્યું કે ભાભર તેમજ કાંઠાના વિસ્તારમાં નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો સદ્ધર બન્યા છે, તેમજ પૂરતી સીઝન લઈ રહ્યા છે. ખેત પેદાશોની આવક પણ ડબલ જોવા મળી રહી છે. બોલ ખેમ ભાઈ, બોલ આવી લિમિટ આપણે 46 કરીએ
છેલ્લા 5 વર્ષથી જીયાની આવક બમણી થઈ ગઈ છે. આ વર્ષ ખૂબ જીરું આવે છે. ખેડૂતોને ભાવ સારા મળે છે. 4,000 થી 5,500 નો ભાવ છે અને જીરાની પુષ્કળ આવક છે ભાભર પીઠામાં. થરાદ એપીએમસી 10 દિવસ સુધી બંધ રહેશે. હોળી ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે હરાજીને લગતું કામકાજ પણ બંધ રહેશે. આપને જણાવવા માંગીશ કે તારીખ 23 માર્ચથી 1 એપ્રિલ સુધીનું હમાલ તોડાતભાઈનું મિની વેકેશન છે. ત્યારે એપીએમસીના સેક્રેટરી દ્વારા લેખિત પત્ર દ્વારા જાહેર સૂચના અપાઈ. થરાદના શિવનગરથી ગુમ થયેલ યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવતા થરાદ પોલીસની કામગીરીને બિરદાવાઈ. થરાદ શિવનગર વિસ્તારમાં સસરાના ઘરે આવેલો પાંથાવાડાનો વિક્રમનાથ દલાનાથ જાતેનાથ જોગી શનિવારની મધરાત્રિના સમય તેના પરિવાર સાથે મોબાઈલ વડે વાત કર્યા બાદ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવાર ચિંતિત બન્યો હતો અને સોમવારે મોટી સંખ્યામાં પરિવાર સહિત સમાજના લોકો થરાદ પોલીસ મથકે દોડી આવ્યા. પીઆઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરતા નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ ગુમ થયેલ યુવકના પરિવારને આશ્વાસન આપી યુવકની શોધખોળ માટે મોબાઈલ લોકેશન કામગીરી હાથ ધરી હતી, જેથી મોબાઈલ લોકેશન સુરત શહેરનું ખુલવા પામતા DYSP વારોતરિયાની સૂચના મુજબ ASI મેહુલભાઈ મકવાણા સહિત પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાઈને ગણતરીના એટલે કે રજૂઆત કર્યા બાદના 24 કલાકમાં ગુમ થયેલ યુવકને વિક્રમનાથ નાથ જોગીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો, જેથી યુવકના પરિવારે થરાદ DYSP સહિત પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર, અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર આ કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો. લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં હોવા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈનું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક ને તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે. મારું નામ દલાનાથ સાહેબ. મારો છોકરો ગુમ થઈ ગયો હતો. પોલીસ ખાતાવાળા પોલીસનો આભાર છે. 24 કલાકમાં મારો છોકરો લઈ આવ્યો ને બીજા વીડિયા વારસવાળાનો મારો આભાર છે અને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળાને અને વીડિયા વારસવાળાનો. મારો છોકરો હાજર થઈ ગયો અને પકડી 24 કલાકમાં.